એક વાવાઝોડાની પડેપડની ખબર સાથે હું છું વિત્તલ. સૌપ્રથમ નજર કરીશું વાવાઝોડાની તસવીરો પર. ગુજરાત પર વધ્યો વાવાઝોડાનો ખતરો. વાવાઝોડું પોરબંદરથી 290 કિલોમીટર દૂર, દ્વારકામાં 300, તો જખૌથી 360 કિલોમીટર દૂર વાવાઝોડું. નલિયાથી 370 કિલોમીટર દૂર 15 જૂને બપોરે જખૌના બંદરે ટકરાશે વાવાઝોડું. વાવાઝોડાની ગતિ 150 કિલોમીટર સુધી રહેવાની શક્યતા. ગુજરાતના 62 તાલુકાઓમાં વાવાઝોડાની અસર. ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 8.5 ઇંચ, તો વેરાવળમાં 7.5 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે મેંદરડામાં 7.5 ઇંચ વરસાદ, માળિયાહાટીનામાં 7.25 ઇંચ વરસાદ પડ્યો. રિપોર્ટ જોયો વાવાઝોડા અંગે ખૂબ જ ચિંતાજનક સમાચાર. 15મીએ બપોરે ટકરાઈ શકે જખૌ કાંઠા પાસે. બપોરે 12 વાગ્યાની આસપાસ ટકરાઈ શકે વાવાઝોડું. વાવાઝોડું હાલ જખૌથી 360 કિલોમીટર દૂર. જખૌ નવલખી બંદર પર 10 નંબરનું ભયજનક સિગ્નલ. ગુજરાતમાં ભયંકર આફતે લીધી દસ્તક. તબાહીના તસવીરો કેમેરામાં કેદ. કોડીનારના ચારા ગામના દરિયા કિનારે મોજા ખડક પાસાથી અથડાતા હોય તેવો વિડીયો વાયરલ થયો. દરિયામાં ભારે કરંટથી 2-5 કિલોમીટર સુધી સંભળાયો ઘૂંઘવાટા, દરિયાનો વાજ. પોરબંદરના પાલાના ચોકમાં જર્જરિત મકાન ધરાશાયી. ભારે પવનના કારણે જર્જરિત મકાન થયું ધરાશાયી. મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત. પોરબંદરમાં સર્જિતા રાજી. રતનપર નજીક ખોડિયાર ગૌશાળા નજીક દિવાલ ધરાશાયી. ભારે પવનના કારણે શેડ ઉડ્યા. ફાયર બ્રિગેડની ટીમ શેડ હટાવવાની કામગીરી કરી. પોરબંદરનો દરિયો બન્યો ભારે તોફાની. દરિયાકાંઠે ભારે પવન સાથે દરિયાના ઊંચા ઊંચા ઉછળતા જોવા મળ્યા. સંભવિત વાવાઝોડાના પગલે દરિયો ભારે તોફાની બન્યો. પોરબંદર જિલ્લામાં વાવાઝોડાની અસર શરૂ. હવામાન વિભાગની આગાહીને અનુસાર પોરબંદરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો. દ્વારકામાં બપોર જોયું વાવાઝોડાની અસર. ખંભાળિયામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે તમામ રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો. દ્વારકાના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા. વહેલી સવારથી દરિયો તોફાની બન્યો, તો ગોમતી ઘાટ પર દરિયાના પાણી થપાટો વાળતો જોવા મળ્યો. દ્વારકાના ઓખા નજીક 50 કર્મચારીઓનું રેસ્ક્યુ. રિગમાં કામ કરતા કર્મચારીઓનું કોસ્ટગાર્ડે કર્યું રેસ્ક્યુ. 50 કર્મચારીઓ ફસાયેલા હોવાનું મળતા હેલિકોપ્ટરથી કરાયું રેસ્ક્યુ. રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદ. મોચીરા, સેવંત્રા, કેરળા, વાડલા, ખાખી, ચાળિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. રાજકોટમાં રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો. વાવાઝોડું ગુજરાત તરફ વધી રહ્યું છે આગળ. રાજ્ય પર ખતરો વધી રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ. હજુ પણ વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદની આગાહી. રાજકોટમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાવાનું શરૂ. બપોર જોયું વાવાઝોડું નજીક આવી રહ્યું હોય તેમ સ્થિતિ બની રહી છે ગંભીર. આગામી સમયમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. રાજકોટના ગોંડલમાં વાવાઝોડાને લઈને નગરપાલિકા તંત્રની બેદરકારી સામે આવી. જિલ્લા કલેક્ટરે આદેશ આપવા છતાં અનેક વિસ્તારમાં હજુ લટકે છે હોર્ડિંગ્સ. વાવાઝોડાને લઈને સ્થિતિ ગંભીર. તંત્રની બેદરકારી સામે જોખમી. ભાવનગરમાં સંભવિત વાવાઝોડાની અસરને લઈને ભાનુબેન બાબરિયાએ યોજી બેઠક. સાંસદ, ધારાસભ્ય, મેયર સહિત જિલ્લાના વહીવટી અધિકારીઓ રહ્યા હાજર. વાવાઝોડાથી સ્થિતિ વણસે તો કેવા પ્રકારની તૈયારીઓ કરવી તે અંગે સમીક્ષા કરાઈ. 15-16 જૂને બનાસકાંઠા જિલ્લામાં પણ અતિ ભારે વરસાદની શક્યતા. જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બોર્ડ પર કલેક્ટરે વાવાઝોડા અંગે સાવચેતી રાખવા કરી અપીલ. જૂનાગઢના માંગરોળમાં મકાન ધરાશાયી. ભારે પવન અને વરસાદના કારણે મકાન ધરાશાયી. બાળક સહિત 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. મોડી રાત્રે ભારે પવન ફૂંકાવાના કારણે મકાન ધરાશાયી થયાનું અનુમાન. રિપોર્ટ જોઈ વાવાઝોડાની ગંભીરતા જોઈ કેન્દ્ર સરકાર પણ એલર્ટ. પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત કરી સમગ્ર પરિસ્થિતિનો મેળવ્યો તાગ. વાવાઝોડાને લઈને કેન્દ્ર સરકાર તરફથી સંભવિત તમામ મદદની આપી ખાતરી.
पोरबंदर जिला में बिपोर जो वावाजोड़ा की असर, पोरबंदर एसटी डेपो तमाम रूट बंद रखाया। पोरबंदर जिला में सतत पड़ी रहो वरसाद, पवन साथ वरसाद पड़ता चिंता में वधारो। वावाजोड़ा कारण आज थी 16 जून सुधी पंचमहाल यात्राधाम पावागढ़ में रोपवे सेवा बंद, श्रद्धालुओं की सलामती भागरूपे लेवायो निर्णय। बिपोर जो वावाजोड़ा ने लेने सुरेंद्रनगर शहर में 100 जेटला होर्डिंग्स उतारी लेवाया। भारे पवन फूंकावानी शक्यता वच्चे कोई अकस्मात न सर्जाय ते माटे होर्डिंग्स उतारी लेवाया। लोकोने अफवाओथी दूर रहेवानी करी अपील। राज्यभर में 5 दिवस भारेथी अति भारे वरसादनी आगाही, हवामान विभागे सौराष्ट्र कच्छ सहित विस्तारों माटे कर्युं पूर्वानुमान। 15-16 जून बाद राज्य में भारे वरसाद वरसी शके। वावाजोड़ू बिपोर जुए अत्यंत गंभीर चक्रवात में फेरवाता गुजरात पर वध्यो खतरो। चक्रवात ना कारणे गुजरात ना कांठा विस्तारों में अपायू ऑरेंज एलर्ट, वावाजोड़ा की तीव्रता में नोंधाई रह्यो छे सतत वधारो। जूनागढ़ मार्केटिंग यार्ड में जणसी की आवक बंद करवामां आवी। आज थी बीजी जाहेरात न थाय त्यां सुधी जणसी की आवक बंद करवामां आवी। यार्ड में कोईपण प्रकार की हराजी करवामां नहीं आवे। वावाजोड़ा ने लेने राजकोट बेड़ी यार्ड रहेशे बंद। आज थी 15 जून सुधी बेड़ी यार्ड बंद राखवानो निर्णय, सत्ताधीशों की जणस साचवा अपील। तो नजर करी अन्य समाचारों पर, तो गुजरात ना 62 तालुकाओं में वावाजोड़ा की असर थी गुजरात में वरसाद वरसी रह्यो छे। गीर सोमनाथ ना सूत्रापाड़ा में सौथी वधु 8.5 इंच वरसाद पड़ियो, तो वेरावल में पण 8.5 इंच वरसाद पड़ियो छे। जूनागढ़ ना मेंदड़ा में 7.5 इंच वरसाद नोंधायो छे। माणियाहाटी ना में पड़ियो छे 7.5 इंच वरसाद, तो राज्य ना 9 तालुकाओं में 4 इंच थी वधु वरसाद नोंधायो छे। જ્યારે રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ સાથે વાવાઝોડાની સ્થિતિ વચ્ચે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે અંદાજે 3 ઇંચ વરસાદ પડ્યો હતો। ઉપલેટાના મોજીરા, સેવત્રા, કેરલા, વાડલા, ખાખી, જાળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, તો રાજકોટના આ દ્રશ્યો કે જ્યાં ઉપલેટાના આસપાસના ગામોમાં વરસાદ પડ્યો છે। મહત્વનું છે કે હાલ વાવાઝોડાની અસર પણ રાજકોટમાં વર્તાઈ રહી છે, ત્યારે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। દ્વારકા જિલ્લામાં બિપોર જોઈ વાવાઝોડાની અસર દેખાઈ। ખંભાળિયામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો, ભારે વરસાદના કારણે તમામ રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। ખંભાળિયામાં ઠેર ઠેર પાણી ભરાયા છે। ખંભાળિયામાં આજે સવારે 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો। વાત પોરબંદરની કરીએ તો પોરબંદરમાં જર્જરી મકાન ધરાશાયી થયું છે। પાલાના ચોક વિસ્તારમાં આ ઘટના બની છે, જેમાં ભારે પવનના કારણે જર્જરિત મકાન ધરાશાયી થયું છે। મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, ત્યારે હાલ પોરબંદરમાં ભયજનક સ્થિતિ સર્જાઈ છે। કારણ કે વાવાઝોડાની પણ અસર વર્તાઈ રહી છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદ થઈ રહ્યો છે, અને તે વચ્ચે એક મકાન જર્જરિત થયું છે। આ મકાન ધરાશાયી થતા એક વ્યક્તિ દટાયો હતો। જર્જરિત મકાન ધરાશાયી થયું છે અને જેથી એક યુવકનું મોત નિપજ્યું છે। પોરબંદરની નજીકથી પસાર થઈ રહેલા બિપોર જોઈ વાવાઝોડાએ પોરબંદરમાં તારાજીની શરૂઆત કરી દીધી છે। પોરબંદરમાં રતનપર નજીક ખોડિયાર ગૌશાળા નજીક દિવાલ ધરાશાયી થઈ છે, તો ભારે પવનના કારણે શેડ પણ પડ્યા છે। ફાયર બ્રિગેડની ટીમે તરત જ શેડ હટાવવાની કામગીરી કરતા કોઈ જાનહાનિ થઈ નથી।
तो हाल संभवित वावाझोड़ा की बात करिए, महत्वनुं छे के वावाझोड़ुं पोतानी आक्रमकता बतावी शके छे। आजे 13 जून छे अने आजे आ वावाझोड़ुं क्यां पहोंच्युं छे अमे विंडीना माध्यमथी आपने बतावानो प्रयत्न करीशुं। महत्वनुं छे के आ वावाझोड़ुं धीमे धीमे आगळ वधी रह्युं छे। 14 जूने गुजरातनी नजीक आवशे आ वावाझोड़ुं, गुजरातनी नजीकथी पसार थई रह्युं छे आ वावाझोड़ुं, अने महत्वनी तारीख छे 15 जून। 14 जूनना आपने दृश्य बताव्या अने त्यारबाद 14 जूने नजीक आवी रह्युं गुजरातनी आ वावाझोड़ानी जे आक्रमकता थई छे ते जोवा मळी रह्युं छे। अने त्यारबाद जખો પહોંચે છે 15 તારીખે। 15 તારીખ બપોર મહત્વની છે, કારણ કે બપોરે આ વાવાઝોડું ગુજરાતના જખો પહોંચે છે અને 15 થી 16 જૂન દરમિયાન આ વાવાઝોડું પોતાની આક્રમકતા બતાવશે। तो बिपोर जो वावाझोड़ा ना पगले राज्य सरकार द्वारा तकेदारी ना पगला भरवामां आवी रह्या छे, त्यारे वावाझोड़ा नी गंभीरता ने जोईने केन्द्र सरकार पण एलर्ट छे। त्यारे पीएम मोदी ए मुख्यमंत्री भूपेन्द्र पटेल साथे टेलिफोनिक वातचीत करी समग्र परिस्थिति नो त्याग मेळव्यो हतो। ज्यारे वावाझोड़ा ने लईने केन्द्र सरकार द्वारा संभवित तमाम मदद नी खातरी पण आपी हती। तो पीएम ने सीएम साथे बातचीत समग्र परिस्थिति नो ताक मेळव्यो हतो ने आ साथे ज केंद्र सरकार तरफ थी पण संपूर्ण मदद की खातरी आपवामां आवी छे। વાત રાજકોટની, રાજકોટમાં રાત દરમિયાન વરસાદ બાદ વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। બિપોર જોઈ વાવાઝોડું નજીક આવી રહ્યું હોય તેમ સ્થિતિ ગંભીર બની રહી છે। આગામી સમયમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ગુજરાતના ઉંબરે ભયંકર આફતે દસ્તક દઈ દીધી છે। તો અત્યાર સુધીમાં ચક્રવાતના 6 પડ તો ગુજરાતમાં ટકરાઈ ગયા છે, જેની તબાહીની તસવીરો કેમેરામાં કેદ થઈ છે। કોડીનાર નજીકના ચારા ગામના દરિયા કિનારે મોજા ખડક સાથે અથડાતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। મહાકાય મોજા ચારા ગામના દરિયામાં ખડકો સાથે અનેક મોજાઓ અથડાવાથી ઉત્પન્ન થાય છે। સમુદ્રમાં એક ભયાનક અવાજ સંભળાય છે। મહત્વની વાત છે કે દરિયામાં ભારે કરંટ બાદ આ પ્રકારનો અવાજ સંભળાય છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અવાજથી 2-5 કિલોમીટર સુધી આ અવાજ સંભળાય છે। અવાજ આપ સાંભળી રહ્યો છે કે જે અવાજ હાલ કોડીનારના દરિયા કિનારે સંભળાઈ રહ્યો છે। સૌરાષ્ટ્રના સમુદ્રમાં ભયજનક અવાજ સંભળાઈ રહ્યો છે। છારા ગામે દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। તોફાની દરિયાનો આક્રમક અવાજ આપે સાંભળ્યો। આ આક્રમક અવાજ ત્યારે સંભળાય છે જ્યારે દરિયો ગાંડોતૂર બન્યો હોય। તો બિપોર જોઈ વાવાઝોડા સામે લડવા માટે તંત્ર પણ સતર્ક છે। સુરતના જિલ્લા પોલીસ વડાએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સ્થાનિકો અને પ્રવાસીઓને દરિયા કાંઠે ન જવા માટેની અપીલ કરાઈ છે, તેમજ માછીમારીની છૂટક પ્રવૃત્તિ ન થાય તે માટે પણ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। બિપોર જોઈ વાવાઝોડા અંગેની તૈયારી સુરત જિલ્લા અને સુરત ગ્રામ્ય પોલીસે એની પ્રિપેરેડનેસ માટે સક્રિય છે। જ્યાં જ્યાં જરૂરી છે, જેમ કે ડભારી બીચ છે તો ત્યાં બીચ પર જવા માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલ છે। માછીમારીની જે છૂટક છૂટક પ્રવૃત્તિ ના થાય એના માટેના પણ તમામ ટીમ તકેદારી બંદોબસ્ત પણ લગાવી દેવામાં આવેલું છે। અને ખાસ કરીને જે 18 ગામ સુરત ગ્રામ્યમાં પડે છે, તમામ સરપંચો, તમામ આગેવાનો સાથે, ફિશરમેન વોચ ગ્રુપના જે સભ્યો છે એમની સાથે, SRDના જે સાગર રક્ષક દળના જવાનો છે તમામની સાથે મીટિંગ કરી લેવામાં આવેલી છે। રાજ્યના તમામ દરિયા કિનારે બિપોર જોઈ વાવાઝોડાની તીવ્ર અસર દેખાઈ રહી છે। તો 15 અને 16 જૂને બનાસકાંઠા જિલ્લામાં પણ અતિ ભારે વરસાદની શક્યતા છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ બોર્ડ પર આવ્યું છે। આ અંતર્ગત બનાસકાંઠાના કલેક્ટરે વાવાઝોડા અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। કલેક્ટરે તમામ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી હતી, ખાસ કરી અને કાંઠાના વિસ્તારોમાં વસતા લોકોને સલામત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી છે। જો કે વાવાઝોડાને લઈને SDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવશે। ન
બધા લોકોને હું અપીલ એક કરવા માંગીશ કે જો આપ લોકો નીચાણના વિસ્તારમાં અથવા નદી કિનારેના વિસ્તારમાં રહેતા હશો તો બે ચાર દિવસ માટે જો આપના કોઈ ઉંચાણના વિસ્તારમાં જઈ શકો, આપના કોઈ રિલેટિવના ત્યાં જઈ શકો, ખાસ કરીને જે સગર્ભા બહેનો છે, ઉંમરદાર વ્યક્તિઓ છે, એ લોકો જો ત્યાંથી મૂવ થઈ શકો તો અત્યારથી મારી વિનંતી છે કે આપ લોકો ઉંચાણવાળા વિસ્તારમાં મૂવ થઈ જાઓ. અને જો સપોઝ આપની પાસે કોઈ અલ્ટરનેટ જગ્યા નહીં હોય કે આપણે કોઈ જગ્યા નહીં જઈ શકીએ તો આપ તમારા ગામના લોકલ સરપંચને તલાટીને સંપર્ક કરશો તો અમે તમારા તમામ ગામોમાં અમે સેફ હાઉસીસની વ્યવસ્થા રાખી છે, અમે આપને શિફ્ટ કરી શકશું. તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બીપોર જોઈ વાવાઝોડાનો વિડીયો એક વાયરલ થયો છે. આ દરિયામાં વાવાઝોડાનો વિડીયો, જેમાં ખૂંખાર વાવાઝોડાનું દરિયામાં રૌદ્ર સ્વરૂપ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં આ દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મહત્વનું છે, વાવાઝોડાની અસર દરિયામાં જોવા મળી રહી છે, જેમાં ખૂંખાર દરિયો જોવા મળી રહ્યો છે. હાલ ખૂંખાર વાવાઝોડાનું દરિયામાં રૌદ્ર સ્વરૂપ, દરિયો પણ હાલ રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. આ એક વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં. દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, કારણ કે વાવાઝોડું ખૂંખાર બન્યું છે. રિપોર્ટ જોઈ વાવાઝોડાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ તરફ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો આ વાયરલ વિડીયો જે સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યો છે એક તરફ દરિયો છે તો બીજી તરફ આકાશ છે અને તેનું રૌદ્ર સ્વરૂપ દરિયાનું જોવા મળી રહ્યું છે. સવારે 6-8 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસાદ, જેમાં 2 કલાકમાં ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ, તો રાજકોટમાં 2.2 ઇંચ વરસાદ, જામજોધપુરમાં 1.5 ઇંચ વરસાદ, મેંડળામાં 1.4 ઇંચ વરસાદ, વંથલીમાં 1.4 ઇંચ વરસાદ. તો 2 કલાકમાં ખંભાળિયામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે રાજકોટમાં 2.2 ઇંચ જેટલો વરસાદ, જામજોધપુરમાં 1.5 ઇંચ વરસાદ, મેંડળામાં 1.4 ઇંચ વરસાદ અને વંથલીમાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો છે. વાત ગીર સોમનાથની. ગીર સોમનાથમાં વાવાઝોડાની અસરથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીર ગઢડા અને જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી ભરાયા. ગીર ગઢડા વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી રહી છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળમાં ધોધમાર વરસાદ, દરિયા કિનારાના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. વાવાઝોડાની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદ થઈ રહ્યો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં, સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. કાડીનાર, સૂત્રાપાડા, વેરાવળમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. વાવાઝોડાની તીવ્ર અસર ગીર સોમનાથમાં જોવા મળી રહી છે, જેમાં કોડીનારમાં પણ વરસાદ થઈ રહ્યો છે. દરિયા કિનારાના વિસ્તારોમાં વીજળી ગુલ પણ થઈ છે. તો કચ્છના જખૌની મુલાકાતે ઋષિકેશ પટેલ, જેમાં કોઈ જાનહાની ન થાય તે માટે એક્શન પ્લાન. દરિયાની 5 કિલોમીટરમાં આવતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને લોકો માટે આશ્રયસ્થાન બનાવવામાં આવ્યા છે. સ્થળાંતર કરનાર લોકો માટે તમામ વ્યવસ્થા કરાઈ છે. બિપોર જો વાવાઝોડાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કચ્છની જવાબદારી જે છે તે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તરફ સોંપવામાં આવી છે. સર, સૌથી પહેલા આપે વિઝિટ કરી છે, કયા પ્રકારની પરિસ્થિતિ આપ જોવા આપને મળી છે? બિપોર જોઈ સાયક્લોનની, જ્યારે અરબી સમુદ્રમાં એ તૈયાર થયું અને એ સાયક્લોન એની દિશા સાથે જ્યારે ગુજરાત તરફ એની ગતિ વધી, ત્યારથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તમામ અધિકારીઓ સાથે સતત એની ચિંતા અને ચિંતાની સાથે એની સામે નિપટવાનો એક્શન પ્લાન જે તે સમયે બન્યો હતો, પરંતુ હવે એ ક્યાંક ટળી જશે એવી બીક હતી, ટળી જશે એવી વાત હતી, પરંતુ એ હજુ એ શક્યતાઓ નથી
કે અહીંથી આપણે ગુજરાત ઉપરથી ખતરો ઓછો થાય. એ જખૌ બંદર ઉપર, જખૌ જે આપણું માંડવી ને કરાચી વચ્ચે લેન્ડફોલ થવાની પૂરી શક્યતાઓ છે અને એના કારણે તો અત્યંત ગંભીર ચક્રવાત હવે ખતરનાક બન્યું છે. વેરી સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થયું છે. વાવાઝોડાએ તીવ્ર બદલ્યા છે. અસર તેવી જ રહી શકે પણ વાવાઝોડાના કારણે ગુજરાત માટે સંકટ હજુ પણ યથાવત છે. 15મીએ બપોરે જખો કાંઠા પાસે વાવાઝોડું ટકરાઈ શકે છે, જ્યારે બપોરે 12 વાગ્યાની આસપાસ આ વાવાઝોડું ટકરાઈ શકે છે. વાવાઝોડું હાલ પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે, જ્યારે વાવાઝોડું હાલ જખોથી 360 કિલોમીટર દૂર છે. ત્યારે હાલ જખોથી જે વાવાઝોડું દૂર છે, જખોમાં ખાસ કરી હોટસ્પોટ છે, કારણ કે વાવાઝોડું 15મીએ જખો ટકરાઈ શકે છે અને જેથી કરી જખોમાં પણ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વાવાઝોડાની દરેક હિલચાલ પર અમારી નજર છે અને સતત તમને પણ અપડેટ કરતા રહીએ છીએ. મહત્વનું છે કે જખોમાં હાલ જે પ્રમાણે હોટસ્પોટ છે, એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તમામ પ્રકારની જખોમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડું જે જખો ટકરાય છે તો કેવા પ્રકાર તૈયારી હોવી જોઈએ તેની પણ સતત આપણે અપડેટ કરી રહ્યા છીએ. આ વાવાઝોડું ખૂંખાર બની રહ્યું છે. વાવાઝોડું હાલ જખોથી 360 કિલોમીટર દૂર છે. 360 કિલોમીટર જખોથી આ વાવાઝોડું દૂર છે. 15મીએ ખાસ કરી જખો આ વાવાઝોડું ટકરાઈ શકે છે. કચ્છનો આખો વિસ્તાર છે તેને વાવાઝોડાની અસર થઈ શકે છે 15 અને 16 તારીખે. ત્યારે દ્વારકાથી 300 કિલોમીટર અને નલિયાથી 360 કિલોમીટર આ વાવાઝોડું દૂર છે. જખો નવલખી બંદર પર 10 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાની અસર થઈ શકે છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ અસર થઈ શકે છે, અસર કરી શકે છે આ વાવાઝોડું. અને 14મીએ સવારે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર પાસે આ વાવાઝોડું પહોંચી શકે છે. તો કાંઠા વિસ્તારમાં 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અને જખો, કચ્છનું આ જખો બંદર છે ત્યાં ખાસ કરી એલર્ટ આપી દેવામાં આવ્યું છે. રેડ એલર્ટની વાત કરીએ કારણ કે 15મી તારીખે જખો પર આ વાવાઝોડું ટકરાશે અને તેની ભયંકર પરિસ્થિતિ જોવા મળી શકે છે. તેના સામે તંત્ર દ્વારા પણ હાલ તૈયારી દર્શાવવામાં આવી છે, તૈયારી કરી લેવામાં આવી છે. કારણ કે 15 અને 16 તારીખ છે કે જ્યાં કચ્છના વિસ્તારોને આ વાવાઝોડું પ્રભાવિત થઈ કરી શકે છે અને આ વાવાઝોડાની અસર રહી શકે છે. ભારે પવન ફૂંકાઈ શકે છે, વરસાદ આવી શકે છે. તો જખો નવલખી બંદર પર 10 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે. જખો અને નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ આ વાવાઝોડું અસર કરી શકે છે અને આ વાવાઝોડું હાલ પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. તો જખો અને જે સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે જખો બંદર પર 10 નંબરનું, કારણ કે ભયજનક સ્થિતિ જખો પર છે. કચ્છની હાલ આ ભયજનક સ્થિતિ છે, કારણ કે કચ્છમાં 15 અને 16 તારીખે અતિ મહત્વના 2 દિવસ છે. કારણ કે કચ્છમાં અસર વર્તાઈ શકે છે અને આ વાવાઝોડું જે ટકરાશે તેની સ્થિતિ ગંભીર હશે, પરિસ્થિતિ ગંભીર બની રહેશે અને તેની સામે પણ હાલ તૈયારી કરી લેવામાં આવી છે. વાવાઝોડાની આપણે સતત અપડેટ આપી રહ્યા છીએ. જખોથી મારી સાથે સંવાદદાતા સંજય જોડાઈ ચૂક્યા છે. સંજય, જખોની વાત કરીએ કારણ કે કચ્છ હોટસ્પોટ બની રહેવાનું છે 15 તારીખે ખાસ કરી, હાલ કેવી પરિસ્થિતિ છે જખોમાં? બિલકુલ મિત્તલ, જે છે બિપોર જોય વાવાઝોડાને લઈને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે ગ્રાઉન્ડ ઝીરો પર છે અને હું સીધા દ્રશ્ય આપને જખૌના બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો તે જખૌ જે છે તે બંદર વિસ્તારના જે છે આ દ્રશ્યો છે. જોકે વાવાઝોડું જે છે તે 15 તારીખે હિટ થવાનું છે, પરંતુ તે પહેલાં જ જખૌ બંદરે જે છે તેની અસર જે જોવા મળી રહી છે. એક તરફ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને બીજી તરફ જે છે જે બોટ જે કહેવાય માછીમારો જે છે કે તેઓને દરિયો નહીં ખેડવાની જે સૂચના જે તંત્ર દ્વારા જે આપવામાં આવી છે અને જેના કારણે બંદર ઉપર જે છે મોટી સંખ્યામાં બોટ જે છે તે લાંગરેલી અહીંયા જોવા મળી રહી છે. બીજી તરફ દરિયાની જો વાત કરીએ તો દરિયામાં પણ જે છે તે કરંટ જોવા મળી રહ્યો છે અને જે સ્થિતિ જે છે તે વાવાઝોડાની જે અસરની વાત કરીએ તો અસર અત્યારે સાફ અહીંયા જખૌ
ના જે બંદરે જે છે તે જોવા મળી રહી છે, દરિયાકાંઠે છે તે જોવા મળી રહી છે. બીજી તરફ મિત્તલ વાત કરવામાં આવે કે તંત્રની, તો તંત્ર પણ જે છે તે અહીંયા સતત જે છે તે એલર્ટ મોડ પર છે. ગઈકાલે મંત્રી જે છે ઋષિકેશ પટેલ અને પ્રફુલ્લ પાનસેરિયા જે છે તેઓએ પણ આ જખૌ ખાતે જે છે અધિકારીઓ સાથે બેઠક કરી અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને એસડીઆરએફની એક ટીમ અને એનડીઆરએફની એક ટીમ જે છે તે અહીંયા તૈનાત રાખવામાં આવી છે. સાથે કહી શકાય કે આસપાસના જે છે ગામો જે કહી જે જ્યારે 15 તારીખે આ વાવાઝોડું હિટ થશે જખૌના જે માંડવીથી કરાચી સુધીના વિસ્તારમાં જે હિટ થવાનું છે અને જેમાં હોટસ્પોટ જે છે તે જખૌ બની રહેવાનું છે, ત્યારે આસપાસના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે. બિલકુલ બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. વાવાઝોડાની દરેક હિલચાલ પર ન્યૂઝ સિટી ગુજરાતીની નજર છે અને અમે આપને સતત અપડેટ આપતા રહીએ છીએ વાવાઝોડાની. તો સમાચારોમાં હાલ બસ આટલું જ, મને રજા આપશો, નમસ્કાર.